આજે આપણે ચેપ્ટર 4 આજે તમને ફોટા મોકલી દઈશ સ્વાધ્યાયપોથીમાં, આજે અથવા કાલે સ્વાધ્યાયપોથીના ફોટા મળી જશે તમને. તો એમાંથી જોઈને બધા સ્વાધ્યાયપોથી છે સરસ રીતે પૂરી નાખવાની છે. આપણો પાઠ કાવ્ય છે એહી સુધીર, એહી સુધીર, એહી એટલે આવ, સુધીર એટલે નામ છે છોકરાનું, આવ સુધીર. આની અંદર આપણે જોવાનું છે કે સરસ મજાનો પહેલાં તો આપણા ભારત દેશનો નકશો આપેલો છે. આપણા ભારત દેશની વિશેષતાઓ શું છે, શું વિશેષતા છે કે આપણા દેશની અંદર સરસ મજાની બધી સ્પર્ધાઓ થાય છે, થાય છે ને, બધા દેશના અલગ અલગ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર, તાલુકાઓની અંદર જે શાળાઓ હોય છે એની અંદર દોડવાની, રમવાની, કૂદવાની બધી સ્પર્ધાઓ થાય છે, એટલે કે ખેલ મહાકુંભ છે એની થાય છે. બીજું, આપણો દેશ છે એ બધી જ રીતે વૈવિધ્યથી ભરપૂર છે, એટલે કે એની અંદર વૃક્ષો આવેલા છે, જંગલો છે એટલે વૃક્ષો આવેલા છે, બાગ બગીચાઓ છે, એવું બધું સરસ મજાનું છે. ત્યાર પછી બીજું શું છે, જ્ઞાનનો ખજાનો છે, છે ને. પહેલાં આપણો દેશ છે કેવો સરસ મજાનો, સોનાની ચકલી, સોની કે ચીડિયા એવું કહેવાતું. તો એ શા માટે કહેવાતું, કારણ કે આપણા દેશની અંદર એવા અલગ અલગ પ્રકારના વિદ્યાઓ જાણતા વિદ્યાધરો છે, વિદ્વાનો છે રહેતા હતા. તો આવો સરસ મજાનો આપણો દેશ છે. અને ત્યાર પછી આવો સરસ મજાનો દેશ હોય તો ક્યારે હોય કે એના ગુરુજનો જે છે, જે કંઈ વિદ્વાનો છે એ ગુરુજનો એવા હોય તો સ્વાભાવિક એના શિષ્યોમાં પણ એવા જ સંસ્કાર આવે, અને એવા શિષ્યો દેશના હિત માટે થઈને કાર્યો કરવાના હોય. તો તમારે સાવ સહેલું આવે છે, તમારે તમને માત્ર સમજાવ્યું કે આવું આપણે ભણવાનું છે. હવે આ સુધી આ જે આપણું ચેપ્ટર છે એની અંદર આપણે સંસ્કૃત શ્લોક જે છે એનો અનુવાદ કરવાનો છે. તો પહેલું છે, એહી સુધીર, એહી સુવિક્રમ, ખેલન ખેલનાંગણમ ગચ્છામ. ખેલનાંગણમ એટલે કે ખેલના મેદાનમાં ગચ્છામ એટલે જઈએ. એહી સુધીર, આવ સુધીર, એહી સુવિક્રમ, આવ સુધીર, આવ સુવિક્રમ, ખેલન ખેલન પ્લસ અંગણમ ગચ્છામ એટલે રમતના મેદાનમાં જઈએ. સમજાય છે ને બધાને? આવ સુધીર, આવ સુવિક્રમ, રમતના મેદાનમાં જઈએ. ત્યાર પછી ધાવન કુર્દન ચલને હે ખેલે હે વજ્રકાયતામ વિંદામ. એટલે કે ધાવન શબ્દ છે એનો અર્થ થાય દોડવાની, કુર્દન એટલે કૂદવાની, ચલને હે એટલે કે ચાલવાની, ખેલે હે એટલે કે રમતો વડે, દોડવાની, કૂદવાની, ચાલવાની, રમતો વડે વજ્રકાયતામ વિંદામ. વજ્રકાયતામ એટલે વજ્ર જેવા શરીરને, વિંદામ શબ્દનો અર્થ થાય છે પ્રાપ્ત કરીએ, વજ્ર જેવા શરીરને પ્રાપ્ત કરીએ. વજ્ર કોને કહેવાય? ઇન્દ્રનો હથિયાર હતું ને વજ્ર, એનો પ્રહાર થાય તો ભલભલા રાક્ષસો છે એ મોતને ઘાટ ઉતરી જાય. તો વજ્ર જેવું શરીર એટલે આ વજ્ર જેટલું મજબૂત હતું એના જેવું મજબૂત શરીર જો આપણે બનાવવું હોય તો આપણે રમતો રમવી પડે. માત્ર ઇન્ડોર ગેમ નહીં પણ આઉટડોર ગેમ છે પણ રમવી પડે. એમાં દોડવાની, કૂદવાની, ચાલવાની, રમતો વડે દોડવાની સ્પર્ધાઓ થતી હોય છે ને અત્યારે, દોડવાની પછી કૂદવાની લાંબી કૂદ, ટૂંકી કૂદ બધું હોય, ચાલવાની રમતો હોય, તો આવી બધી રમતો વડે આપણે વજ્ર જેવું શરીર છે પ્રાપ્ત કરીએ. હવે બધા અનુવાદ છે એ લખી નાખવાનો છે આ શ્લોકનો. આવ સુધીર, આવ સુવિક્રમ, રમતના મેદાનમાં જઈએ, દોડવાની, કૂદવાની અને ચાલવાની રમતો વડે વજ્ર જેવું શરીર પ્રાપ્ત કરીએ. વજ્ર કાયતામ, કાયતામ એટલે શરીર, વજ્ર જેવું શરીર પ્રાપ્ત કરીએ. ત્યાર પછી બીજો શ્લોક છે, એહી સુશીલે એહી મૃણાલિની પુષ્પવાટિકામ ગચ્છામ. વિવિધે હે કુસુમે વિધાય માલામ વિઘ્ન વિનાશકમ અર્ચામ.
विघ्न विनाशकम प्लस अर्चाम एटले विघ्न विनाशक कोण छे विघ्नों ने हरी लेवा गणपति अर्चाम एटले पूजिए विघ्न विनाशक देव एवा गणेशनी पूजा करिए तो केवी रीतना पूजा करवानी के छे तो के आपणे बाग बगीचामां जईए त्यां विविध प्रकारना फूलनी माळा बनावीने विघ्न विनाशक एवा गणेशजीने पूजिए फरी वार जुओ एहि सुशीले आव सुशीला एहि मृणालिनी आव मृणालिनी पुष्पवाटिकाम गच्छाम फूलना बगीचामां जईए विविधे कुसुमे विधाय विविधे एटले के अलग अलग प्रकारना कुसुम एटले फूल अलग अलग प्रकारना फूल विधाय एटले के लईने मालाम माळा बनावीने विधाय एटले बनावीने अलग अलग प्रकारना फूलोनी माळा बनावीने विघ्न विनाशकम अर्चाम विघ्न विनाशक एवा गणेशजीने पूजिए ચાલો અનુવાદ લખી લ્યો બધાએ આવ સુશીલા આવ મૃણાલિની ફૂલોના બગીચામાં જઈએ વિવિધ પ્રકારના ફૂલોની માળા બનાવીને વિવિધ પ્રકારના ફૂલોની માળા બનાવીને વિઘ્ન વિનાશક અથવા તો ગણેશજીને પૂજીએ લખાઈ ગયું બધાને સરસ વેરી ગુડ હવે જુઓ આની અંદર ઘણા બધા શબ્દો એવા છે કે જેની અંદર વિભક્તિનો ઉપયોગ થયો છે ત્યાર પછી એ આપણે વર્તમાન કાળના પ્રત્યયો હોય તેનો ઉપયોગ થયો હોય તો આ બધું છે સાથે સાથે તમારે સમજતું જવાનું છે ચાલો ત્યાર પછી ત્રીજો છે એહી દિનેશ પ્રણવ ગણેશ ત્રણ નામ છે આવ દિનેશ પ્રણવ અને ગણેશ જ્ઞાનનિધિમ સંચિમ અનુયામ જ્ઞાનનિધિમ જ્ઞાન નિધિ એટલે ખજાનો જ્ઞાનના ખજાનાને સંચિનુયામ એટલે કે મેળવીએ ભેગું કરીએ જ્ઞાનનો ખજાનો છે એને પ્રાપ્ત કરીએ મેળવીએ આવ દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાનના ખજાનાને મેળવીએ સંચિનુયામ એટલે કે મેળવીએ શું મેળવવાની વાત કરે છે અહીંયા દિનેશ પ્રણવ અને ગણેશને બોલાવીને શું મેળવવાની વાત કરે છે તો કે છે જ્ઞાનના ખજાનાને મેળવવાની વાત કરે છે અને પુષ્પવાટિકામાં કોણ જાય છે ફૂલોના બગીચામાં તો સુશીલા અને મૃણાલિની ફૂલોના બગીચામાં જાય છે સુધીર અને સુવિક્રમ છે તે રમતના મેદાનમાં જાય છે શા માટે રમતના મેદાનમાં જાય છે તો દોડવાની કૂદવાની ચાલવાની રમતો વડે વજ્ર જેવું શરીર પ્રાપ્ત કરવા માટે એ રમતના મેદાનમાં જાય છે પછી દિનેશ પ્રણવ અને ગણેશ શું મેળવે છે તો કે જ્ઞાનરૂપી ખજાનો મેળવે છે મેળવવા માટે પ્રયત્ન કરે છે ને કે આવ દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાનનો ખજાનો મેળવીએ અત્યાર પછી એહી શારદે ગિરિજે વરદે જ્ઞાનવારીથી જ્ઞાનવારી ધૌ વિહરામ એટલે કે આવ શારદા ગિરિજા વરદા જ્ઞાનવારી ધૌ જ્ઞાન વારિધો એટલે સાગર જ્ઞાનના સાગરમાં વિહરામ શબ્દનો અર્થ થાય ફરીએ આવ શારદા ગિરિજા વરદા જ્ઞાનરૂપી સાગરમાં ફરીએ જ્ઞાન વારિધો એટલે સાગર આવ શારદા ગિરિજા વરદા જ્ઞાનરૂપી સાગરમાં આપણે ફરીએ ચાલો હવે અહીંયા જો સંચિનું યામ એમાં તમારે સંધિ છૂટી પાડવાની છે ફોટામાં આપેલું જ છે કે સમ પ્લસ ચી પ્લસ અનુયામ બરાબર એની સંધિ એ રીતે છૂટી પાડવાની શબ્દાર્થ તમને તમારી ચોપડીમાં આપેલા જ છે આજના લેક્ચરમાં તમારે બધા ત્રણ છે વ્યવસ્થિત પાકું કરી નાખવાનું છે ચાલો હવે આપણે આવતા લેક્ચરમાં મળીએ અને હું તમને પીડીએફ છે અથવા ખાલી ફોટા એ મોકલી દઈશ